ઉમરગામના સરીગામમાં આવેલ એસઆઈએ કચેરી ખાતે રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ સરીગામ અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ સુભાષ પટેલ તેમજ પ્રોજેક્ટ ચેરમેન રાકેશ રાય તથા એસઆઈએના પ્રમુખ શિરીષ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં રેડક્રોસ, બ્લડ બેંક સિલવાસા અને વલસાડ બ્લડ બેંકના સ્ટાફે ફરજ બજાવી હતી. આખું વર્ષ એટલું સરસ કામ કર્યું કે ક્લબને ખૂબ આગળ લઈ જવાનું શ્રીફળ રહ્યો. પ્રેસિડેન્ટ અને સેક્રેટરી જાની સાહેબ અને દેવાંગભાઈને પણ આ તબક્કે હું હાર્દિક અભિનંદનની શુભેચ્છા આપું છું કે આવા જ કામ સમાજ માટે કરતા રહો અને ક્લબને ઉપર લઈ જવા માટે હંમેશા આપના પ્રયત્નો ચાલુ રાખો. અત્યારે ઘણી બ્લડ બેન્કોની અંદર ખૂબ જ બ્લડની ખૂબ જ અછત હોવાથી અમે લગભગ ફ્રિકવન્ટ બ્લડ કેમ્પ છેલ્લા એક વર્ષ દરમિયાન રાખેલા છે. જે રોટરી ક્લબના માધ્યમથી જે આજે બ્લડ કેમ્પ વ્યવસાય ખાતે રાખવામાં આવેલો છે એમાં પણ આપ જોવા જાઓ તો ઘણી બ્લડ બેન્કોની અંદર બ્લડની ખૂબ જ અછત છે અને એની પૂર્ણતા કરવા માટે જ્યારે પણ અમને કોઈપણ હોસ્પિટલમાંથી આ બ્લડ બાબતની અછત બાબતની વાત કહેવામાં આવે છે ત્યારે શોર્ટ નોટિસથી પણ અમે આ પ્રમાણે કેમ્પ રાખીએ છીએ અને આ પર્ટિક્યુલર કેમ્પ જે આજે રાખવામાં આવેલો છે એમાં રોટરી ક્લબના અત્યારે જે હાલના નવા ચૂંટાયેલા પ્રમુખ છે સુભાષભાઈ અને એમના સેક્રેટરી નિશિતભાઈના માર્ગદર્શન હેઠળ આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે રાકેશભાઈએ પણ આ માટે બ્લડ કેમ્પ રાખવા માટે ખૂબ જ મહેનત કરી છે અને અમારા જે સોશિયલ મેન્ટર કમિટીના ચેરમેન સાહેબ અને સેક્રેટરી શ્રી કૌશિકભાઈ એ લોકોના અથક પ્રયત્નથી આજનો બ્લડ કેમ્પ રાખવામાં આવેલો છે અને જે રીતે અત્યારે હવે બ્લડ કેમ્પ અંગેની જાગૃતિ ઉમરગામ તાલુકાની અંદર પર્ટિક્યુલર સરીગામના માધ્યમથી જે ફેલાવવામાં આવી છે તો મને ચોક્કસ આશા છે કે આવનાર દિવસોમાં ઉમરગામ તાલુકો બ્લડ કેમ્પની અંદર સર્વથી અગ્રેસર રહેશે અને આ જિલ્લાની અંદર બ્લડની સૌથી વધારે મોટા મોટા બ્લડ કેમ્પ આવે છે અને વધારે બ્લડ ડોનર્સ ઉમરગામ તાલુકામાંથી એકત્ર થશે.